Entonces, મમ્મી મને આવે છે બસમાં ચડાવવા. કમ હા વિડિયોમાંથી તમે હા હું હોવી કે માં દીકરીની જેમ રહ્યો ને દી કે આજકાલની દીકરીઓને કે તમારા વિડિયોમાં તો એક પણ જરૂર છે ઈ કે હવે મમ્માને દીકો કરલા ને મમ્માને દીકો કરલી તો ઓલી પ્રિયલ પ્રિયલ કે મમ્માને દીકો કરલી તો આવી ગયો ઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના જો પોણા આઠ વાગી ગયા. નાજ થશે ને થોડો થોડો તડકો નહીં કરી આવ્યો બહુ તને થોડો થોડો છે આસો આસો ને શિવાની એ જો હજી હુતી મોડે હુતી આજ તો હુતી ભાવેશભાઈ આકડી છે દૂધ લેવા ચાહે દૂધ લઈ આવે ને તો પછી રોટલી ને વઘારીએ ચા ને બનાવીએ. મમ્મી વાહિંદા કરતા હતા વાહિંદા કરીને જોઈ આવે જ છે ને પપ્પાએ રટાણમાં ટ્રેક્ટર જોયડું ટ્રાય કરવા ગયા એ કે કપાસમાં હાલે ને તો એ ઘાકીએ તે હજી તો જો પેલો રાઉન્ડ જ મારવા ગયા હવે જોઈએ કેવું કાલે આમ એકદમ જો ગારો આવતો હશે તો આકડી મૂકી દે ને હાલીએ તો પછી ચાલુ રાખશે. મમ્મી એ જો આવી ગયા વાહિંદા કરીને આજ વહેલા રા થઈ ગયા ને. હા જય શ્રી કૃષ્ણ સીતારામ બધાય ને સવારના જો વાહિંદા કરીને બેઠી હવે પછી નાસ્તા પાણી કરીએ ને પછી ખેતરમાં જઈએ. મેં કીધું ભાવેશભાઈ ચાહે આકડી દૂધ લેવા ઓલું જોડાવતા હતા પપ્પા ને હાથી જોડાવતા હાથી જોડાવતા હતા એ આકડી દૂધ લઈ આવે ને તો પછી રોટલી વઘારીને તો વાહા લગણ ચા થઈ જાય નકર ઠરી રહે. હા ને સીવું હતી સજી સીવું હતી એ હમણાં તો અરે ટેવ પડી ગયો ચા હા ઉઠી સીધો ચા વૈસે તો હા મુકાઈ ગયો તો નહીં હા મુકાઈ ગયો તો હા હવે સાંભળી હવે ઉઠીને ટેવ પડી ગઈ ને એ પાછી બોટલ માં પીવે. હા હમણાં તો વરી હીખી એની બોટલ લઈ આવે અંદર થી તે હમણાં તો રહોડે જ રાખી બોટલ માં વરી પીવે ન હોય એવા હીખે ને શું ન હોય એવા હીખે. થઈ ગયા રેડી? હા જય શ્રી કૃષ્ણ જા હર હર મહાદેવ જય મદિક બાય બાય ટાટા બાય 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 મદિક બાય 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 બસ હાલો હાડા નવ વાગે ગયા ને જો પપ્પા ગયા સેવું મૂકવા હાડા આઠ વાગે ઉઠી હતી સેવું રોટલી વઘાર લીધી ચા બનાવી તો પછી જ્યાં નાસ્તો કરવા બેસતા હતા ને ત્યાં તો ઉઠી હતી બધા ની આરે ખાઈ લીધું ચા દૂધ પી લીધું ને પછી એને તૈયાર કરી દીધી. મમ્મી ગયા ખાઈને ખડવાઠ વાગ્યા ને એક ઉથલ મારી પણ હાયલું નહીં લીલું છે કેવ આવે તીજો પછી અહીં ટ્રેક્ટર મૂકી દીધું ને હવે પપ્પા ગયા સીવું મૂકવા તી હમણાં પછી થોડીક વાર ખોટી થાય. જો આજ તો છે ને ગવાર બટેટા ને સાફ કરવાનું છે. હા એકાદું બટેટો નાખું ગવા તો છે એ મોર થોડાક પહેર્યા હતા તેદી બસ થોડાક પડ્યા તો ત્યાં જો ગવાર નો વારો આવ્યો ગઈ કાલે તો હશે ને ડાંપો હમો કરી લીધો ને તો પપ્પા ગામ માં ત્યાં આવી ગયા હતા. બાર વાગી ગયા હતા કા? બાર વાગી ગયા હતા. એ કે હજી રોટલા નથી કર્યા. હા એ કે રોટલા નથી હજી તો અમે કીધું ડાંપો હમો કરતા વાર તો લાગે ને કાયમ બાર વાગે હવા બારે પપ્પા ખાવા બેસી જાય ને કાલ બાર વાગે હજી શાક ના રોટલા બે બાકી તો પછી ફટાફટ તો
નેવરા થઈએ ને ઠાંબા મૂટકી ને નાઈ ધોઈ ને તા પપ્પા ને તો ઉઠવાનો ટાઈમ થઈ જાય પાછો. શિવ ને જે હુવરાવી લીધી હોય હમી હમી કરીને તા પપ્પા ને તો ઉઠવાનો ટાઈમ. આપડે નાઈ ધોઈ લઈએ ત્યાં તો 2:30 વાગી જાય. ટુકડું ચાલુ કરશું. કાલ બપોર પછી તો વળી પાછું વાંચા વાનગી જવું પડશે એટલે એ ખોટી થાય. મારે આજ જવું આજ અટાણે. હમણાં પપ્પા હવારે મમ્મી કહે શિવ ને આજ તો એક શિવ મામા ને ઘેર જાવ પપ્પા ને એમ કે અટાણે જાવ. હું કહું ના ના અટાણે તેને બાલ મંદિર મૂકી આવો બપોર પછી જાવ ને કાલ છે રવિવાર ને પાછો ઓલો ડ્રેસ ઇમોર સેટ હું મમ્મી ગામમાં ગયું તો એ નાખી આવી હતી. આપડે ઓલો રાણાઓ થી પુષ્પાબેન મળવા આવ્યા હતા ને એ કાપડ દઈ ગયા હતા તે પછી તે દી હું મમ્મી સેટ શિવન બર્થડે પેલા ગયું ને તે દી નું નાખી આવ્યું હતું. મહિના ને માથે થઈ ગયું તે હવે સિવાય ગયો તે મેં કીધું હાલ તો ડ્રેસ એ કાર્ડ મારી પાસે છે ઈ મારું મમ્મી ને દેતા ભૂલી ગઈ નકર તો ઈ લઈ આવે લઈ ને રાખી દઈએ ને ઘેર તે આવે ત્યાં થાય તે લેતા આવે. બપોર પછી છે ને જાઉં મમ્મી ને ઘેર પછી કાલે અમે સમાજ પરહાદી ને હોય રમાપીર ની કાલ મોટી બીચ છે પછી આખી નાઈટ નું હોય કે કાલ એમણા જા હું રોંઢે ને પછી પ્રમદી ડ્રેસ ને લઈ આવશું સવારે. બધું કામ તો થઈ ગયું હવે થોડા કપડા ધોવાનું છે. મેં કીધું કપડા ધોઈ નાખી દઉં તડકા જેવું છે ને વેલરા હુકાઈ જાય તડકો પવન ઠાવકાશે એટલે જટાણે છે ને હાથી આકવાન મેળાયો ન કરે. સવારે તો એક ઉથલ મારી ત્યાં તેમ હતું કે બપોર પછી સેટ હાલશે પણ હવે તડકો ને ઠાવકા હતા પવન ને એટલે વરી પાછા આવ્યા ને 10:30 વાગે પપ્પાથી ટ્રાય કરી કે હાલ એમ છે તો હાલતું હતું તે હવે તો જો હાકેશ એટલામાં તો હાકી લીધું. શિવ છે ને બાલ મંદિરે થી આવી ગઈ ને બાલ મંદિર એમ શીખડાવે કે જમવા બેસીએ તે હાથ જોડીને બેસવાનું બરાબર ને. ને આજે હવે આપણે ક્યાં જવાનું છે તને ખબર છે? તને ખબર છે? ના ના હવે ન જાવ. જાવું કઈ જાવું? અટાણે શિવ ખાઈ ને હા કેમ કરી જાહે પછી શિવ ઉઠે તઈ જાવું ને. હા તો હાલો સનામુ ના જો આવી ગયું ખાવાનું ખાઈ લ્યો પછી હોઈ જાઓ બરાબર. હા આવી ગયા ને જો અમે તૈયાર તો થઈ ગયા ને કપડા ચાચા નાખવાના નતા કેમ કે મારા તો અહીંયા છે એ એકાદ જોડ મારી નાખી ને શિવના નાખી લીધા કેમ કે છોકરાઓને તો હામતા જોઈએ ને એને તો પછી ત્યાં ન રાખવું કપડાં એને તો જોતા હોય ને શિવને એટલે પછી દર વખતે જાઉં તો એ જોતા એટલે લેતી જાઉં પાછી આવું ત્યાં લેતી આવું ને મારા તો પછી એટલા જોતા ન હોય આપણે તો એટલે પછી ત્યાં રાખી આવું ને એ જવું હોય ને તો અહીંયા પછી લઈ ન જવા. હા એને છે ને સીવાની તૈયાર થઈ ગઈ ને તે હવે ઝટકે દાદા ને બોલાવું કે રાપ જોડવાનું છે રાપ તો લખો કાલ જોડશે. શિવું અહીંયા આવતા દીકુ હમણાં આવશે દાદા હજી તો અમારે પીવાનું ચાલ ચા પી લવાન બોલાવશે હવે દાદા. હવે તૈયાર થઈ ગઈ ને એટલે ઘટ હવે નીકળીએ. અહીંયા મારા દીકુ એકવાર બતાવી જા તાર ફ્રોક ને હાલ તો આમ તો જો બસ ઓય ભોઈ ત્યાં ઊભી જા ઊભી જા જો સીવાની રેડી થઈ ગઈ ને. હા દીકુ બુટાઈ પહેરા મસ્ત પહેરા શિવાની. ક્યાં જવું આપણે? મામા મામાને ઘરે જવું છે. હે ઓહો કેટલી રાજી થઈ ગઈ શિવાની ફટાફટ છે ને તૈયાર થઈ ગઈ મામાને ઘરનું નામ પડ્યું તો ની ફટાફટ થઈ ગઈ ને. હા દાદી ક્યાં?
દાદી ને તો બોલાય છે ને, હવે જો નીકળીએ આજ તો છે ને, મમ્મી મને આવે છે બસ માં ચડાવવા. હા હું આ ગે તાર પપ્પા ને કેવા ગઈ હતી, મેં કે સીવું મૂકી આવો, તો કે હું મૂકવા જાય તો ક્યાંય અધૂરું રહી જાય, હાન પડી જાય, હજી થોડુંક બાકી છે. મને કે મૂક્યા તું અહીં કે દેખાય અહીંથી ઓછું, મને એમ કે બે ત્રણ ઉથેલું મારવાની છે, તો હમણાં આવશે તો મમ્મી કે હજી હાંજ પડી જાય, તો પૂછવા ગયા તો હાઈ છે ને કીધું કે મારે હાંજ પડી જાય કે તી આકડી અહીં બસ માં મમ્મી ચડાવી જાય ને 5 વાગે નીકળે માં તી બસ માં બેહી, એટલે વિરમભાઈ ને ફોન કરી દે તી પછી ત્યાં બસ સ્ટેન્ડે હાંબા ઉપસે ને તી લઈ જાય. હા ચડી જાય. હા આજ પાછા પ્રિયલ ને 7 મહિના પૂરા થયા ને, એટલે ઈ વળી થોડુક સજાવટ ને કરતા આવીશે ને. હા એમાં આવીશે. એની મને કાલ કોલ કર્યો તો મને કે તું ઈ કે નીકળો ને તે કોલ કરજો, એટલે જો અમે ઈ કે ઈ કરતા આવીશે ને, ઈ કે ને 7 મહિના પૂરા થયા એની સજાવટ ને, તો ઈ કે થોડીક તારી વાત જો હું નકર પછી કર લે હું. ત્યારે બસ માં બેહી પછી કોલ કરી. હા તૈયા કર દે તો અમે બેહી કામ કરતા હોય તો. હા જે જો 7 મહિના એને જોજો, તમે પૂરા થઈ ગયા રિયલ ને. હાલો દીકો ટાટા કર બતાય. હા ધીમા ધીમા જો હાલતા થઈ ગયા. ને મમ્મી આમાં કાલે ઓલું પ્રમદે આપણે પપ્પાને ફોટો નતો બતાવ્યો. હા અમુક કે તમારા સહરાની કે ઋષિ કપૂર જેવી કે અણહાર આવે, અમુક કે ઉપેન્દ્ર ત્રિવેદી જેવી અણહાર આવે કે એવા લાગે છે કે પપ્પા પેલાના ફોટામાં. હા જવાની ફોટો હતો. ને હા એક આમાં બીજી કોમેન્ટ આજ મસ્ત આવી કે તમારા વિડીયો એ કે જોઈએ ને તો ઘણું એ કે જાણવા મળે, ને તમારા વિડીયોમાંથી તમે હાહુ હોવી કે મા દીકરીની જેમ રહ્યો ને, ઠીક કે આજકાલની દીકરીઓને કે તમારા વિડીયોમાં તો શીખવાની જરૂર છે એ કે એવી એક મસ્ત કોમેન્ટ કરી છે. આખી તમને યાદ ન બપોર જવાબ દેતી હતી ને અહીંયા. હા દેખે તો લે તો મનમાં કામનું ન કરતો કામ લે તો છોકરા ખબર નથી. નાની વાલા ને કરલે, મારો દબો કરલે, મને વાલા કરી આંગળી સિંહ હવ ને પેલા કિને વાલા કરી કે જઈએ કે ના કરી નાની દીકરી ને પેલા હરખો એમ મારા દીકરા ને તો પેલા વાલા કરવા જોઈએ. એ છોકલો આ તાર દાદી તેડલી થી બેન ને એટલે ભાગ પડવા આવી ગયો. હે ભાગ પડવા આવી ગયો. હાલ હાલ શિવુ રમાડે, શિવુ હાથ પકડે નો. હવે મજા આવશે બે બેનું, જો હવે મજા આવશે ને, હવે મજા આવશે ને, જો શિવુ આ માડે જો. હવે મજા આવશે. આ નામી ફેરાઈતા ને કર લે જો કામ, જો કર લે વાલા કર લે વાલા કર લે માં દેખો. હા બીજા બાજુ બીજી બાજુ ઓલી આમી પૂરી જાય કે તો જો પૂગી આવ્યા. શિવાની ના મામા ને એની નાની છે ને
ફૂલ લઈને બેસી ગયા, તમારે શું કરવાનું છે? અમારે તો આને ફૂલ ઉડાડવાના છે. આ શિવું શું કરે? ન્યાય તો પ્રિયલ ની સજાવટ બધી છે. હા, એ શિવું નહીં, ત્રણ વરા થઈ ગયા ને. હા, ત્રણ કમ્પ્લીટ. આ શિવું નું કામ છે, અમારું કામ છે અને ફૂલ ઉડાડવાનું. ઉડાડવા પડે લે, અમારે તો ફૂલ ઉડાડવાના છે. અરે વાહ, અરે વાહ, વાહ શિવું વાહ. અરે એ તળિયું પડો શિવું વાહ. અરે વાહ વાહ, શિવું મને ઉડાડતી હતી ને, હવે મારો વારો આવ્યો. આખું માલો તાળિયું તો પડો શિવું. જો શિવું તાળિયું પકડો પહેરો. હા, ત્રણ વર્ષ નો શિવ માટે તગડો કર્યો. પેલા છે ને પ્રિયલ હાટું હાતડો કર્યો હતો 7 મહિના નો, ને પ્રિયલ નું કામ પૂરું થઈ ગયું એટલે શિવ કે હું બેહી જાઉં ખડી. હું એની વાટ જ જોતી હતી, કઈ મેળ આવે શું કે નહીં. શું ઈ હરખી ને હરખી બેહી ગઈ. તો દી આથમી ગયો ને અમે છે ને જો આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા, ત્યાં આઈસ્ક્રીમ ખાધી સેલિબ્રેશન માટે. સેલિબ્રેશન કર્યું ને મીઠું મોઢું કરવા, વિરમભાઈ કે શું લેવું. મેં કીધું જી લેવું હોય તો કઈ કે તારે ઈ કે મીઠું મોઢું ઈ કે કરવું છે ઈ કે બધાને ઈ કે તારી પસંદ ઈ કે કંઈક લઈએ. તો મેં કીધું હમણાં આઈસ્ક્રીમ નથી ખાધી ને, તો ફેમિલી પેક ઉપર લેતા જાય તો કે હા ઈ કે પછી મેં સુખા મેવા વાળું જ લેવરાયું. આઈસ્ક્રીમ કા અસલ મજા. હા, મસ્ત એમાં હતા, ચોકલેટ ચિપ્સ હતા અને અંદર સુખા મેવા હતા. તો બધા એ એન્જોય કરી. એ બધું હશે ને વિરમભાઈ ના વિડીયોમાં આવ્યું છે. આઈસ્ક્રીમ ને ખાતા હતા, એ પ્રિયલે ખાધી, શિવુ એ મલક ખાધી, બધું વિરમભાઈ ના વિડીયોમાં આવશે. એટલે મેં કીધું હવે એક વિડીયો તો ફેલાઈ ગયો. એક સિવાય મસ્ત આઈસ્ક્રીમ વાળું મોઠું ફેર્યું હતું ને ઉતાર્યો હતો, પણ એમાં એવું થયું કે છે ને અમારે માઇક બે ને એક કંપની ના છે ને, તે ઓલે કનેક્ટ કરવાની પિન છે ને એનામાં રહી જાય ને, તો મારે અવાજ ના અમારે બે ને યાદ કરી ને કાઢ લેવી પડે પિન. હા, ન કરવી પછી ચપકેલી ગયો એક વિડીયોમાં બનાવ્યું તો એક ક્લિપ ફેલ ગઈ. તો વાંધો નહીં, આપણે તો વાતું કરવાની છે. તો મસ્ત મજાની બધાય જો અહીંયા એઠે બેહીને આઈસ્ક્રીમ ખાધી ને જોવાનું ભૂલતા નહીં વિરમભાઈ વિડીયોમાં, અને ખૂબ જ મજા આવી બધાયને અને ખૂબ આનંદ કર્યો. ખૂબ આનંદ કર્યો. અમે જો બીજ કરવા પૂગી આવ્યા ને હવે આપણે આજનો વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.